તમારા બાળપણથી લઈને અત્યાર સુધી તમારા મનની જે સ્થિતિ રહી છે તે જ જીવનભર તમારા મનની સ્થિતિ રહે તે જરૂરી નથી. એવું કંઈક ગોતો જેમાં તમને ખરેખર રસ હોય. થોડી તીવ્રતા કેળવવાની જરૂર છે, ધ્યાન આપોઆપ આવશે. સૌથી સહેલી વસ્તુ એ છે કે આપણા મનના માળખાને બદલો. જુઓ, જ્યારે ભૌતિક શરીર અને મનની વાત આવે છે ત્યારે કોઈ પણ બે મનુષ્યો સરખી ક્ષમતાઓ સાથે નથી આવ્યા, ખરું ને? શારીરિક રીતે કે માનસિક રીતે જે એક માણસ કરી શકે છે તે બીજો માણસ નથી કરી શકતો. ઘણી જુદી જુદી રીતે તેવું છે. એટલે એવો એવોર્ડ લેવાને બદલે કે મને અટેન્શન ડેફિશિયન્સી છે, મને ADD, ABC, XYZ છે, એવી ઘણી બધી વસ્તુઓ છે. વાત એ છે કે તમે જે છો તેને ઉત્તમ કેવી રીતે કરવા, ખરું ને? તમને ધ્યાન ન ટકવાની સમસ્યા છે, મને એનાથી વિરુદ્ધ છે. હું વધારે પડતું ધ્યાન આપતો. જો હું આના પર ધ્યાન આપું તો હું મારું ધ્યાન બીજી બાજુ વાળી નહોતો શકતો. હું બસ કલાકો સુધી આને જોયા કરતો. તેને પણ લોકો એક સમસ્યા તરીકે માનતા. લોકો વિચારતા કે આ એક સમસ્યા છે, તે હંમેશા એક જ વસ્તુને જોયા કરે છે. મને આ સ્થિતિ સારી રીતે યાદ છે. તે એક એવી વિચિત્ર પરિસ્થિતિ હતી. તમને ખબર છે, મારા પિતા શૈક્ષણિક રીતે આખી જિંદગી આગળ રહ્યા, પણ કમનસીબે તેમણે મારા જેવો છોકરો પેદા કર્યો જેને કોઈ પણ પ્રકારના શિક્ષણની કોઈ ચિંતા નહોતી. તો તેઓ માને છે કે તેઓ ખૂબ જ કડક શિસ્તવાદી છે અને દરરોજ સાંજે 7-9 સુધી અમે ચારે ભાઈ બહેનોએ ટેક્સ્ટ બુક લઈને ભણવાનું છે. હું કોઈ પણ ટેક્સ્ટ બુક લઈ લેતો, મને કોઈ ફરક ન પડતો કે કઈ છે. અને કશેથી પણ ખોલતો, કયું પાનું છે તેની પણ પરવા નહોતી. હું એકાદ પાનું ખોલતો અને હું તેના પર લાગેલો કોઈ કણ શોધતો, પેપરની કોઈ ખાવી શોધી લેતો. હું બસ તેને જોયા કરતો. હું બસ તેને જોયા જ કરતો અને બસ એમ જ. તે એવી રીતે મારું ધ્યાન ખેંચતું કે બસ 2 કલાક સુધી હું આ કણને જ જોયા કરતો. હું એક પણ શબ્દ વાંચતો નહોતો, પણ હું ક્યારેય આજુબાજુ ડાફોળિયા ન મારતો, કેમ કે તે ખરેખર મારું ધ્યાન ખેંચી લેતું. 2 કલાક હું બસ તે કણને જોતો રહેતો, કેમ કે એક નાના કણમાં એટલું બધું છે. તમે જાણો છો, એક કણમાં આખું વિશ્વ છે. લોકોએ તેમનું આખું જીવન માઇક્રોસ્કોપિક પરમાણુ કે અણુને જોવામાં વિતાવ્યું છે, ખરું ને? કણ પરમાણુ કરતા ઘણું મોટું છે. તો લોકોને લાગ્યું હું ગાંડો થઈ રહ્યો છું, કેમ કે હું બહુ વધારે પડતું ધ્યાન આપતો. તો પોતાની ઉપર આનું કે તેનું લેબલ ન લગાવશો. કોણ નક્કી કરે છે કે તમારામાં ધ્યાન ટકાવવાની ખામી છે? શું કોઈ ધોરણ છે કે તમારે કેટલું ધ્યાન આપવું જોઈએ, કે તમને કેટલું ધ્યાન મળવું જોઈએ? આવું કોઈ ધોરણ ક્યાંય નથી, ખરું ને? તમે તેને બનાવી રહ્યા છો. સમસ્યા એ છે કે બાળપણથી જ બાળકોને લેબલ લગાડવામાં આવે છે અને તેમણે તેમના બાકીના જીવન માટે આ લેબલ લઈને ચાલવું પડે છે. 5 વર્ષની ઉંમરે તમારું ધ્યાન કેવા સ્તરે હોય છે, કે પછી 6 વર્ષની ઉંમરે, કે પછી 7, 8, 15 કે 20 વર્ષે તમારું ધ્યાનનું સ્તર કેવું હોય, તે સાવ અલગ હોઈ શકે છે. શું તમારામાંથી ઘણા આ પ્રક્રિયામાંથી પસાર નથી થયા છો કે નહીં?
સ્કૂલના પહેલા દિવસે તમે કોઈ વસ્તુ સમજી ન શક્યા, કદાચ પછીથી તમે સારું કર્યું, કે કદાચ પહેલા દિવસે એવું લાગ્યું કે તમે બધું સમજી ગયા, પણ વર્ષના અંતમાં તમે કંઈ ન કર્યું. હા કે ના? તમે એક યુવાન છો, તમારા પડોશમાં છોકરીઓ છે? મેં પૂછ્યું કે પડોશમાં છોકરીઓ છે કે નહીં. એન્જિનિયર્સ જનરલી ટેન્ડ ટુ હેવ નેબરહુડ્સ વિચ ડુ નોટ હેવ અ લોટ ઓફ ગર્લ્સ, સો તેઓ કોઈક કારણસર જતી રહેતી હશે. આ ક્યાંથી આવ્યો? મિકેનિકલ એન્જિનિયર? મિકેનિકલ માથામાં? તો તમે અમુક ઉંમરના છો, હવે તમે કોઈની તરફ આકર્ષિત થાવ ત્યારે તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર નથી પડતી, ખરું ને? ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર નથી, તે વ્યક્તિ મનમાં ઘૂસી જશે. તો તે બસ તમને કેટલો રસ છે તે સવાલ છે. જો તમને કોઈ બાબતમાં ઊંડો રસ છે તો ધ્યાન જરૂર આવશે, કેમ નહીં આવે? તમને હજી કોઈ બાબતમાં રસ નથી આવ્યો. મને ખબર નથી કે તમે લંડનમાં મિકેનિક્સનો કયો ભાગ સંભાળી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે ત્યાં ઘડિયાળ કામ નથી કરતી. તો જો તમે કોઈ પણ વસ્તુ તરફ જબરજસ્ત રીતે ખેંચાવ તો શા માટે તમારું ધ્યાન નહીં હોય? ધ્યાન તો આવશે જ. Do I have as much attention as somebody else? Maybe not. શું મારું પણ ધ્યાન એટલું જ છે જેટલું બીજાનું છે? કદાચ નહીં. ક્લાસરૂમમાં શું થઈ રહ્યું હતું તેના પર મારું ધ્યાન ક્યારેય નહોતું, કેમ કે મને તે રસપ્રદ નહોતું લાગતું. પણ મારું ધ્યાન બીજા બધા પ્રકારની બાબતોમાં હતું. શું તેનો અર્થ એ છે કે મને ધ્યાન ટકાવવાની ખામી છે? ના, તેઓ બ્લેક બોર્ડ પર શું લખે છે તેમાં મને રસ નથી, બસ એટલું જ. તો અત્યારે કમનસીબે બધી છોકરીઓ તમારા પાડોશમાંથી જતી રહી છે, એટલે તમે ધ્યાન ટકાવી નથી શકતા. કંઈક એવું ગોતો જેમાં તમને ખરેખર રસ હોય, ધ્યાન આવશે, કેમ નહીં આવે? જરૂરી નથી કે મેં જેમાં કહ્યું તેમાં, બસ કંઈ પણ. હું એક છોકરીનું ઉદાહરણ એટલે લઈ રહ્યો છું કેમ કે તે માટે કેમિકલનો સપોર્ટ છે. હા, તેવું છે. એમાં તમારા ધ્યાન માટે કેમિસ્ટ્રી કામ કરે છે. બીજી બાબતો પર ધ્યાન આપવા માટે થોડી વધુ મહેનતની જરૂર પડે છે. તમારે ઊંડો રસ લેવો પડશે કે કંઈક મહત્વનું છે જે તમને મહત્વનું લાગે. જ્યારે જે મહત્વનું લાગે જો તે તમારી સામે આવે છે તો ધ્યાન સ્વાભાવિક રીતે આવશે. હું જાણું છું બીજા લોકો બીજી વાતો કહેશે, પણ હું તમને કહું છું કે તમારા બાળપણથી લઈને અત્યાર સુધી તમારા મનની જે સ્થિતિ રહી છે તે જ જીવનભર તમારા મનની સ્થિતિ રહે તે જરૂર નથી. સૌથી સહેલી વસ્તુ એ છે કે આપણા મનના માળખાને બદલવું, ખરું ને? આપણા શરીરના માળખાને બદલવું બહુ મુશ્કેલ છે, ખરું ને? આપણા મનનું માળખું બદલવું એ સૌથી સરળ બાબત છે, કેમ કે તે સૌથી ફ્લેક્સિબલ વસ્તુ છે, પણ તમે તેને પથ્થર જેવું બનાવી દીધું છે. તમે તમારા માથાનો ઉપયોગ શેના માટે કરવા માંગો છો? માથું મારવા માટે? તમારે આને શક્ય તેટલું ફ્લેક્સિબલ રાખવું જોઈએ, ખરું ને? હલો, તમે આને પથ્થર જેવું બનાવી દીધું છે. ઈરાદો શું છે? એટલે જ મને લાગે છે કે ઘણા બધા, મારો મતલબ આવા જોશીલા ફૂટબોલ ફેન્સ,
એકમાત્ર વસ્તુ જેને તમે વખાણો છો તે એ છે, સારી રીતે કરાય તો તે પણ એક સારી બાબત છે. માથાનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ માટે થઈ શકે છે, અને જો તમે તેને સાવ તરલ અને ફ્લેક્સિબલ રાખો તો જ તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. નહીતર એક પથ્થર બસ અમુક વસ્તુઓ માટે જ ઉપયોગી છે, તો કોઈ ફરક નથી પડતો કે તેઓ તમારા પર શું લેબલ લગાવે છે તેનાથી. જો તમે ઈચ્છો તો તમે તમારા મનનું માળખું બદલી શકો છો. Thank you.